ગુજરાતીમાં વ્યાકરણ એટલે કે સ્વર અને વ્યંજન સમજ્યા, એ પછી આપણે જોયું આની માત્રા, કોઈ પણ અક્ષરની પાછળ આની માત્રા આવતા, કની બાજુમાં આ આવતા કા, એવી રીતે જોયું. હવે એવી જ રીતે ઈ અને ઈની માત્રા, નાનો ઈ અને મોટો ઈ, એટલે કે હ્રસ્વ ઈ અને દીર્ઘ ઈની માત્રા આજે આપણે જોઈશું. હ્રસ્વ ઈ એટલે કે નાનો ઈની માત્રા. હ્રસ્વ ઈને આવી રીતે લખી શકાય છે, જેમ કે પહેલાં છે અહીંયા હ્રસ્વ ઈ, પછી વ વત્તા મા વત્તા ન, તો વની આગળ આવશે હ્રસ્વ ઈની માત્રા. માત્રા લાગતા આ અક્ષર ભેગા થઈને બનશે વિમાન. વિમાન, વિમાન એટલે કે આકાશમાં ઉડે વિમાન, પ્લેન જેને તમે લોકો કહો છો તે. પછી છે વિમાન, પછી છે ય વત્તા હ્રસ્વ ઈની માત્રા વત્તા ત. તની આગળ કઈ માત્રા લાગી ગઈ? હ્રસ્વ ઈની. તો બહેનો તી, તો એનો આખો શબ્દ બનશે યતિ. યતિ શબ્દ છે જે એ આપણે લોકો બુકમાં પિક્ચર સાથે જોઈએ છીએ, સાધુ જેવું એક પિક્ચર છે જે યતિ. વની આગળ હ્રસ્વ ઈની માત્રા, હ્રસ્વ ઈ વત્તા વ વત્તા જ્ઞા વત્તા ન, વની આગળ આવી હ્રસ્વ ઈની માત્રા. તો બહેનો વી, વી વત્તા જ્ઞા વત્તા ન બરાબર શબ્દ બહેનો વિજ્ઞાન. એના પછી છે હ્રસ્વ ઈની માત્રા વત્તા ન વત્તા શા વત્તા ન, તો ન ની આગળ આવી હ્રસ્વ ઈની માત્રા. તો બહેનો ની, ની વત્તા શા વત્તા ન, તો આખો શબ્દ શું બનશે? નિશાન. એના પછી છે હ્રસ્વ ઈની માત્રા વત્તા ન વત્તા હ્રસ્વ ઈની માત્રા વત્તા ધ, નની આગળ હ્રસ્વ ઈની માત્રાથી બહેનો ની, ધની આગળ હ્રસ્વ ઈની માત્રા તો બહેનો ધી, તો બનશે ની ધી. શબ્દ શું બનશે? નિધિ. એના પછી છે હ્રસ્વ ઈની માત્રા વત્તા શ વત્તા કનેકાનો કા વત્તા ર, શની આગળ આવી હ્રસ્વ ઈની માત્રા. તો બહેનો શી, આખો શબ્દ શું બનશે? શિકાર. જંગલમાં શિકાર કરવા જઈએ, શિકાર. તો જ્યાં જ્યાં કોઈ પણ અક્ષરની આગળ હ્રસ્વ ઈની માત્રા આવે તો એનાથી આટલા આટલા આ શબ્દ બની શકે, એવી જ રીતે બીજા વધારાના શબ્દ. હ્રસ્વ ઈની માત્રા વત્તા દ વત્તા શનેકાનું શા, દની આગળ કઈ માત્રા આવી? હ્રસ્વ ઈની. આખો શબ્દ શું બનશે? દી વત્તા શા એટલે કે દિશા. કેટલી દિશા હોય? ચાર, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ. હ્રસ્વ ઈની માત્રા વત્તા દ વત્તા વ વત્તા સ સગડીનો સ, દની આગળ હ્રસ્વ ઈની માત્રા તો શું બનશે? દી. આખો શબ્દ શું બહેનો? દિવસ, દિવસ રાત. આખો શબ્દ બનશે દિવસ. દિવસમાં કેટલી કલાક હોય? 24. એના પછી છે નની આગળ હ્રસ્વ ઈની માત્રા, હ્રસ્વ ઈની માત્રા વત્તા ન વત્તા કનેકાનો કા વત્તા સ સગડીનો સ, નની આગળ હ્રસ્વ ઈની માત્રા તો બહેનો ની. આખો શબ્દ શું બહેનો? નિકાસ. નિકાસ એટલે એક દેશમાંથી બીજા દેશમાં કોઈ વસ્તુ આપણે મોકલીએ એને કહેવાય નિકાસ. હ્રસ્વ ઈની માત્રા વત્તા ભ વત્તા ક્ષા, ભની આગળ આવી હ્રસ્વ ઈની માત્રા. તો બહેનો ભી, ભી વત્તા ક્ષા, તો આખો શબ્દ બહેનો ભિક્ષા.
ભિક્ષા એટલે માંગવું, માંગવા નીકળે ને કોઈ ને ભિક્ષા માગી, મંદિરમાં પણ એવા લોકો બેઠા હોય છે. રસવઈની માત્રા વત્તા મ વત્તા ફરીથી રસવઈની માત્રા વત્તા ન વત્તા ટ. મની આગળ ઈની માત્રા એટલે મી, નની આગળ રસવઈની માત્રા એટલે ની વત્તા ટ. તો આખો શબ્દ બનશે મી ની ટ. કલાકમાં કેટલી મિનિટ હોય? 60. અને મિનિટમાં કેટલી સેકન્ડ હોય? 60. રસવઈની માત્રા વત્તા ચ વત્તા ત્ર, ત્ર ત્રિશુલનો ત્ર. ચની આગળ ઈની માત્રા તો બનશે ચી, ચી વત્તા ત્ર એટલે બનશે ચિત્ર, એટલે કે પિક્ચર. પિક્ચર એટલે મૂવી નહીં, ચિત્ર એટલે ડ્રોઈંગ કરેલું કોઈ ચિત્ર. તો આ હતા વધારે એવા શબ્દો જેમાં ઈની રસ્વઈની માત્રા લગાડવાથી આખા શબ્દ આ રીતે બને. એવી જ રીતે વધારે ઉદાહરણ જોઈએ આપણે. રસ્વઈ વત્તા શ વત્તા ખ વત્તા ર. તો શની આગળ રસ્વઈની માત્રા એટલે બનશે શી, શી વત્તા ખ વત્તા ર. તો શું શબ્દ બનશે? શિખર. શિખર એટલે કોઈ પર્વત ઉપર સૌથી ટોચ ઉપર જે હોય એને શિખર કહેવાય. ત્યાર પછી છે રસ્વઈની માત્રા વત્તા ર વત્તા ક્ષા. તો રની આગળ લઈ ગઈ રસ્વઈની માત્રા, પછી છે વત્તા ક્ષા એટલે રિક્ષા. આખો શબ્દ શું બન્યો? રિક્ષા. રિક્ષા એટલે એક જાતનું વાહન જેમાં બેસીને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તે. રસ્વઈની માત્રા વત્તા જ વત્તા રનેકાનો રા વત્તા ફ. જની આગળ લઈ ગઈ રસ્વઈની માત્રા, તો બન્યું જી, જી વત્તા રા વત્તા ફ. તો શું બનશે? જી રા ફ. જીરાફ એટલે શું? એ તો બધાને ખબર જ છે, જંગલમાં રહેતું એક પ્રાણી. રસ્વઈની માત્રા વત્તા ન વત્તા શનેકાનો શા વત્તા અળ. નની આગળ આવી રસ્વઈની માત્રા, તો બન્યું ની, ની વત્તા શા વત્તા અળ. આખો શબ્દ શું બન્યો? નિશાળ. નિશાળ એટલે કે જ્યાં તમે લોકો ભણવા જાઓ છો તે જગ્યાને નિશાળ એટલે કે સ્કૂલ કહેવાય. પછી છે ઠ વત્તા રસ્વઈની માત્રા વત્તા અળ વત્તા યનેકાનો યા. શબ્દ બન્યો ઠ અળની સાથે રસ્વઈની માત્રા એટલે કે ડી, ઠડીયા. આખો શબ્દ શું બન્યો? ઠ ઠળિયા. બોરમાં ઠળિયા હોય, સીતાફળમાં બી હોય, બોરમાં ઠળિયા હોય, રાસબરીમાં ઠળિયા હોય એ ઠળિયા. પછી છેલ્લે છે રસ્વઈની માત્રા વત્તા સ વત્તા તનેકાનો તા વત્તા ર. આખો શબ્દ શું બન્યો? સી, સની આગળ માત્રા આવી ઈની, તો સી વત્તા તા વત્તા ર. તો આખો શબ્દ બન્યો સી તા ર. સિતાર એટલે કે એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. રસ્વ ઈની માત્રા જોયા પછી મોટો ઈ એટલે કે દીર્ઘ ઈની માત્રા. દીર્ઘ ઈની માત્રાને આ રીતે લખી શકાય. દીર્ઘ ઈ એટલે કે બોલવામાં જે લાંબો ઈ થાય, ઈ. દ વત્તા દીર્ઘ ઈની માત્રા વત્તા પ વત્તા ક. દની બાજુમાં દીર્ઘ ઈની માત્રા લાગતા બહેનો દી. આખો શબ્દ શું બનશે? દી પ ક. દીપક એટલે કે દીવો. પછી છે બ વત્તા ક વત્તા ર વત્તા દીર્ઘ ઈની માત્રા. બ ક અને ર ની માત્રા ર સાથે આવશે દીર્ઘ ઈની માત્રા, તો બનશે રી. આખો શબ્દ બનશે બકરી.
બકરી એટલે એક જાતનું પશુ, ગાય, બકરી, ઘેટા. ચ વત્તા ક વત્તા લ, લ વત્તા દીર્ઘ ઈની માત્રા એટલે બનશે લી, આખો શબ્દ બનશે ચકલી. ચકલી જે હવે ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે, ચકલી નાનું એવું પક્ષી છે. મા મનેકાનો મા વત્તા છ વત્તા લ વત્તા દીર્ઘ ઈની માત્રા એટલે બહેનો લી, આખો શબ્દ બનશે મા છ લી. માછલી દરિયામાં હોય, પાણી વગર માછલી જીવી ન શકે. પછી છે ધ વત્તા ર વત્તા ત, ત પછી છે દીર્ઘ ઈની માત્રા એટલે કે મોટા ઈની માત્રા, તો બનશે તી, આખો શબ્દ બનશે ધ ર તી. ધરતીમાં આપણને ઘણું બધું આપે છે, આપણને અનાજ આપે છે, પાણી આપે છે, તો ધરતીને માં પણ કહેવાય છે, ધરતીમાં. પછી છે જ વત્તા મ, મ પછી દીર્ઘ ઈની માત્રા છે, વત્તા ન, આખો શબ્દ બનશે જ મી ન, મ સાથે દીર્ઘ ઈની માત્રા. શબ્દ બહેનો જ જ મી ન. ખ વત્તા દીર્ઘ ઈની માત્રા વત્તા ચ વત્તા ડ વત્તા દીર્ઘ ઈની માત્રા, તો ખી ચ ડી, આખો શબ્દ શું બનશે? ખીચડી. ખીચડી જે દરરોજ રાત્રે ખાવી જોઈએ. એના પછી બીજા એવા દીર્ઘ ઈની માત્રાવાળા ઉદાહરણ લઈએ, તો ન વત્તા દીર્ઘ ઈની માત્રા વત્તા ર, નની સાથે દીર્ઘ ઈની માત્રા લાગતા બનશે ની, તો ની વત્તા ર, આખો શબ્દ બનશે નીર. નીર એટલે કે પાણી, જલ, જેના વગર આપણે લોકો જીવી શકીએ નહીં. એના પછી છે દા, દનેકાનો દા વત્તા દ વત્તા દીર્ઘ ઈની માત્રા, તો દની સાથે દીર્ઘ ઈની માત્રા લાગતા બનશે દી, આખો શબ્દ બનશે દાદી, દાદી, પપ્પાના મમ્મી એટલે દાદી. પછી છે સગડીનો સ વત્તા દીર્ઘ ઈની માત્રા વત્તા ડ વત્તા દીર્ઘ ઈની માત્રા, સની સાથે દીર્ઘ ઈની માત્રા લાગતા બન્યો સી, ડની સાથે દીર્ઘ ઈની માત્રા એટલે ડી, આખો શબ્દ બનશે સી ડી, સીડી એટલે ચડવાની સીડી, દાદરા, પગથિયા. એના પછી છે ક વત્તા દીર્ઘ ઈની માત્રા વત્તા ડ વત્તા દીર્ઘ ઈની માત્રા, તો બનશે કી વત્તા ડી, આખો શબ્દ બનશે કીડી. બોલીએ છીએ કીડી, લખશું કીડી, કીડી મકોડા, તો બોલવામાં અ છે, લખવાનો છે ડ, કીડી. પછી છે હનેકાનો હા વત્તા થ વત્તા દીર્ઘ ઈની માત્રા, થની સાથે દીર્ઘ ઈની માત્રા લાગતા બને છે થી, આખો શબ્દ બનશે હાથી. ત્યાર પછી છે છ વત્તા ત્ર વત્તા દીર્ઘ ઈની માત્રા, ત્રની સાથે દીર્ઘ ઈની માત્રા લાગતા બનશે ત્રી, તો આખો શબ્દ બનશે છ વત્તા ત્રી એટલે કે છત્રી. ત્યાર પછી છે ઈ વત્તા ડ વત્તા લ વત્તા દીર્ઘ ઈની માત્રા, લની સાથે દીર્ઘ ઈની માત્રા લાગે તો બનશે લી, આખો શબ્દ બનશે ઈડલી.
ઇડલીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. ઈડલી, ઇડલી સાંભાર. ત્યાર પછી છે લ વત્તા દીર્ઘ ઈ વત્તા ટ વત્તા દીર્ઘ ઈ. લની સાથે દીર્ઘ ઈ એટલે લી, ટની સાથે દીર્ઘ ઈ એટલે ટી. આખો શબ્દ બનશે લી ટી. લીટી એટલે કે લાઈન, ગુજરાતીમાં કહેવાય રેખા. બ વત્તા ર વત્તા અણ વત્તા દીર્ઘ ઈની માત્રા. અણની સાથે લાગશે દીર્ઘ ઈની માત્રા, તો આખો શબ્દ બનશે બરણી. આપણે પહેલાં પણ સમજ્યા હતા કે અણ અને અળથી ક્યારેય કોઈ શબ્દ શરૂ થશે નહીં, તો આ શબ્દમાં અણ છેલ્લે આવે છે. અણની સાથે દીર્ઘ ઈની માત્રા, તો આખો શબ્દ બન્યો બરણી. પછી છે ચનેકાનું ચા વત્તા વ વત્તા દીર્ઘ ઈની માત્રા. વની સાથે દીર્ઘ ઈની માત્રા આવતા બનશે વી. આખો શબ્દ બનશે ચાવી. ચાવી એટલે કે તાળાને ખોલવા માટે જે હોય એ ચાવી, તાળું ચાવી સાથે જે હોય એ ચાવી. ત્યાર પછી છે પા, પનેકાનો પા વત્તા અણ વત્તા દીર્ઘ ઈની માત્રા. અણ સાથે ફરીથી જો બરણીમાં છે એ જ રીતે અણ સાથે દીર્ઘ ઈની માત્રા લાગતા બન્યું અણી. પાણી, આખો શબ્દ શું બન્યો પાણી. આની પહેલાં પણ આપણે જોયું એક ઉદાહરણ નીર. નીર, જળ, પાણી એ બધા સમાનાર્થી શબ્દ છે, જેનો અર્થ એક જ થાય છે, નીર, જળ કે પાણી. પછી છે ગનેકાનો ગા વત્તા ડ વત્તા દીર્ઘ ઈની માત્રા, તો બનશે દીર્ઘ ઈની માત્રા લાગતા બનશે ડી. આખો શબ્દ બનશે ગાડી. ટ્રેનને પણ ગાડી કહી શકાય, કારને પણ ગાડી કહી શકાય. ત્યાર પછી છે ચ વત્તા ક વત્તા ર વત્તા ડ વત્તા દીર્ઘ ઈની માત્રા, તો બનશે ચ ક ર ડી. આખો શબ્દ શું બન્યો ચક્કરડી. ચક્કરડી મેળામાં હોય છે, જેમાં બેસવાની તમને લોકોને ખૂબ મજા પડે છે. ત્યાર પછી છેલ્લે છે મીંડાવાળો શ વત્તા દીર્ઘ ઈ વત્તા શ વત્તા દીર્ઘ ઈ. બંને શની બાજુમાં દીર્ઘ ઈની માત્રા લાગે છે, તો બનશે શી વત્તા શી. આખો શબ્દ બનશે શી શી. શીશી એટલે કે બોટલ, કાચની બોટલ હોય એને શીશી કહેવાય.